हेलो फ्रेंड्स, स्वागत है तुम्हारू मारी चैनल मेथोलॉजी में। आज आप स्टार्ट करिए चैप्टर नंबर 3 माहिती नु नियमन। एम आप भाग एक एक थी चार क्वेश्चन आप जो गया था, आज आप स्टार्ट करिए भाग बे क्वेश्चन नंबर 5। क्वेश्चन नंबर 5 तमने शू कहवा मांगे छे, 10 विद्यार्थियों वजन किलोग्राम में नीचे प्रमाण आपेल छे, बराबर। आ माहितीनी सरासरी यानी के मध्यक शोधो। तो सौ प्रथम विद्यार्थी मित्रों शुं करवानुं, माहितीना मध्यक बराबर शुं लखी नाखवानुं, कुल वजन यानी के प्राप्तांकोनो सरवाळो छेदमां प्राप्तांकोनी कुल संख्या। आपणे याद हतुं सूत्र, तो सेम टू सेम अहीं तमने वजन आपेलुं छे यानी के कुल वजन छेदमां विद्यार्थीओनी कुल संख्या। तो आ शुं करवानुं, आ बधानो आपणे शुं करी नाखवानो, सरवाळो करी नाखवानो। जो 30 प्लस मे अप टू डॉट करेला छे यानी के आ बधी संख्यानो शुं थशे सरवाळो, छेले कोण छे 40, बराबर। એને ભાંગ્યા કોણ આવશે 10, કેમ કે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 10। આ બધી જ માહિતી યાની કે આ બધાનો તમે સરવાળો કરશો એટલે તમને સરવાળો મળશે 385, અને છેદમાં 10 તો હતા, 10 વડે ભાંગો એટલે એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો, એટલે કે શું થશે 35.8 કિલોગ્રામ। આને આપણે સરેરાશ લખવું હોય તો શું લખી શકાય 36 કિલોગ્રામ। તો આ માહિતીનો મધ્યક શું થશે 36, બરાબર। ચલો હવે ક્વેશ્ચન નંબર 6 માં આપણે આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 6 તમને શું કહેવા માંગે છે કે નીચેના પ્રાપ્તાંકોનો મધ્યસ્થ અને બહુલક મેળવવાનો કીધો છે, બરાબર। બહુલક તો એકદમ ઈઝી છે, ખાલી મધ્યસ્થમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ મધ્યસ્થની કન્ડિશન શું હતી, ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવાનું। તો ચલો માહિતીના પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા, તો ચડતા ક્રમમાં ગોઠવતો સૌથી નાનો 8, 9, 10, 11, 11, 11, જે રિપીટ થતું એ લખી નાખવાનું, 11, 11, 11, 12, 13, 14। તો બરાબર વચ્ચે કોણ આવે, જો 1, 2, 3, 4, 1, 2, 3, 4, તો વચ્ચે કોણ આવે છે 11 આવે છે, એટલા માટે 11 જે છે એ શું થશે મધ્યસ્થ થશે। અને પ્રાપ્તાંકોનો બહુલક, બહુલક એટલે રિપીટ કોણ થાય છે સૌથી વધારે, 11 જ થશે, એટલે બહુલક કોણ આવશે 11। બસ એવી જ રીતના ક્વેશ્ચન નંબર 7 જે છે એ તમારે ગણવાનો છે, નીચેના પ્રાપ્તાંકોનો મધ્યસ્થ અને બહુલક તમને કહેવામાં આવેલ છે। તો તમને હવે ખ્યાલ જ છે, પહેલા સૌ પ્રથમ માહિતીનો મધ્યક મેળવવો હોય, મધ્યસ્થ મેળવવો હોય તો પહેલા એને ચડતા ક્રમમાં ગોઠવી નાખો, ગોઠવી દીધા, મધ્યમાં કોણ આવે છે એ જોઈ લો, મધ્યમાં જે આવતું હોય સપોઝ બે અંક આવતા હોય તો એ બંનેનો સરવાળો ભાંગ્યા 2, પણ અહીંયા તમે જોશો તો તમને મધ્યમાં કોણ મળશે 17 મળશે, એટલે મધ્યસ્થ શું થઈ જશે, માહિતીનો મધ્યસ્થ બરાબર 17। હવે પ્રાપ્તાંકોમાં 20 સૌથી વધુ વખત આવે છે, સૌથી વધુ વખત રિપીટ કોણ થાય 20, તો લખવાનું પ્રાપ્તાંકોમાં 20 સૌથી વધુ વખત આવે છે, આથી માહિતીનો માહિતીનો બહુલક શું થશે 20 થશે। ચલો આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 8 માં। ક્વેશ્ચન નંબર 8 તમને શું કીધું છે, 11 વિદ્યાર્થીને ગણિતની એક પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે, માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો છો। સૌ પ્રથમ ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું, સૌથી મધ્યમાં આવશે એ આપણો શું થશે મધ્યસ્થ થશે, એમ કે બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક 78 છે, આથી માહિતીનો મધ્યસ્થ 78। હવે આમાં સૌથી વધુ વખત રિપીટ કોણ થાય છે 84, તો એ લખવાનું કે પ્રાપ્તાંક 84 સૌથી વધુ વખત રિપીટ આવે છે, એમ કે સૌથી વધુ વખત આવે છે, એટલા માટે માહિતીનો બહુલક શું થશે 84। કેટલું ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, ચલો ફટાફટ આપણે આગળ વધીએ। ચલો હવે સેમ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 9 આપણે આગળ વધીએ। 8 વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે પ્રમાણે આપેલી છે, એનો આપણે મધ્યક મેળવવાનો, આપણે આવડે જ છે, બરાબર। બધાનો સરવાળો એને ભાંગ્યા 6 કરશો એટલે તમને જે આન્સર મળશે એ શું થઈ જશે મધ્યક થઈ જશે। હવે આપણે આગળ વધીએ, તો કે 25 ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં 9 વિદ્યાર્થીઓને નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે, બરાબર। તો માહિતીની સરાસરી યાની કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક મેળવવાનો છે। તો પહેલા પ્રથમ આપણે મધ્યક મેળવીએ, તો મધ્યક કઈ રીતના મળશે વિદ્યાર્થી મિત્રો, કુલ સરવાળો એમ કે આ બધાનો સરવાળો ભાંગ્યા એની સંખ્યા કરશો એટલે તમને આન્સર મળશે એ શું મળશે મધ્યક મળશે। હવે આપણે મેળવીએ મધ્યસ્થ, તો પહેલા પ્રથમ એને ચડતા ક્રમમાં ગોઠવી દીધા, ચડતા ક્રમમાં ગોઠવશો એટલે સૌથી મધ્યમાં કોણ આવશે 18, એટલે માહિતીનો મધ્યસ્થ શું થશે 18। હવે આપણે બહુલક મેળવવાનો છે, જો જગ્યા નથી એટલા માટે મેં આ રીતનું લખેલું છે, બરાબર। બહુલક મેળવવાનો છે, કોન્સેપ્ટ ખાલી ક્લિયર હોવો જોઈએ, મધ્યસ્થ યાની કે સરવાળો ભાંગ્યા કુલ સંખ્યા, મધ્યસ્થ સોરી મધ્યક એટલે સરવાળો ભાંગ્યા કુલ સંખ્યા, મધ્યસ્થ એટલે મિડલમાં આવતું હોય, જો ન આવતું હોય તો બંનેનો સરવાળો ભાંગ્યા 2, અને બહુલક એટલે રિપીટ થતું હોય, એટલે જો અહીંયા જે સૌથી વધુ વખત રિપીટ કોણ થાય છે લખવાનું, બરાબર વચ્ચે 18 આવે એટલે મધ્યસ્થ 18 થશે, બરાબર। પ્રાપ્તાંક 18 જે સૌથી વધુ વખત આવશે તો માહિતીનો બહુલક કોણ થશે
18 થશે બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો હવેના જે ક્વેશ્ચન જે છે એ હવે તમારે આવૃત્તિ વિતરણ તમારે શું કરવાનું તૈયાર કરવાનું આવૃત્તિ વિતરણ મતલબ તમારે એક આવૃત્તિ કોષ્ટક તમારે તૈયાર કરવાનું છે આપણે જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે ક્વેશ્ચન નંબર 11 તમને શું કહે છે નીચે માહિતી એક કારખાનાના 30 કર્મચારીનું દૈનિક વેતન રૂપિયામાં આપેલ माहिती परसी कर्मचारी ना दैनिक वेतन नी आवृत्ति वितरण तैयार करो हवे आ एने बधी शुं छे रूपिया छे केटला कर्मचारी छे 30 रूपिया तो मैं पहला कर्मचारी ने 40 मळशे कोक बीजा ने 50 होय त्रीजा ने 60 होय ए रीतना आ बधा शुं छे रूपिया आ 30 30 ना मैं रूपिया लखेला छे तो हवे एनी आवृत्ति वितरण कई रीतना तैयार करूं तो आ वस्तु शुं आपेली छे दैनिक आवक आपेली छे तो एक दैनिक आवक नुं कोष्टक बनाई देवानुं પછી આવૃત્તિ ચિહ્ન કઈ રીતના મળે એ હું તમને કહીશ અને કર્મચારીઓની સંખ્યા સૌથી નાનામાં નાનું કોણ છે 40 તો લખી નાખી નાખવાનું અને સૌથી મોટું કોણ છે તો કે 80 તો કે લખી નાખવાનું 40 45 કેમ કે તમારો ગેપ બધો છે એ 5 5 નો ગેપ છે એટલા માટે 40 45 50 55 60 65 70 75 અને 80 બરાબર આ રીતનું તમારે બનાવી દેવાનું છે હવે જોવાનું છે કે 40 કેટલી વખત આવે છે જુઓ એક વખત આ કોલમમાં જો કેટલી વખત આવે છે એક આમાં બે હવે આવતા નથી કેટલી વખત આવે બે વખત તો બે લીટા કર્મચારીઓની સંખ્યા કેટલી એક અને બે તો લખી નાખવાનો બે હવે 45 જોવાનું 45 કેટલી વખત આવે છે આમાં છે નહીં આમાં છે નહીં આમાં છે નહીં આમાં હા તો કે એક વખત આમાં નહીં આમાં હા તો કે બે વખત પછી આમાં પણ આવે છે ત્રણ વખત એક હવે આમાં ક્યાંય છે નહીં તો કેટલી લખી નાખવાના ત્રણ લીટા કરી નાખવાના આ જે છે એક બે અને ત્રણ આ આવૃત્તિ ચિહ્ન કહેવાય એને શું કહેવાય ત્રણ જો તમારી ભૂલ ના પડે ને એટલા માટે કઈ રીતનું કરવાનું 50 લેવાના ચલો આપણે લઈએ 50 આમાં આવે છે એક વખત આવ્યો એક લીટો કરો બીજી વખત આવ્યો બીજો લીટો કરો આમાં ક્યાંય છે નહીં અહીં હા ત્રીજી વખત આવ્યો ત્રીજો લીટો કરો પછી ક્યાંય છે હા હજી એક વખત આવ્યો પછી ચોથો લીટો કરો પછી ક્યાંય છે નહીં તો કેટલા લીટા થયા ચાર તો કે એક બે ત્રણ અને ચાર તો લખી નાખવાનો ચાર તમે આમ જયારે ગણવા જશો ને ત્યારે થોડીક તમારે મિસ્ટેક પડશે એટલા માટે શું કરવાનું જે પેલી વખત આવ્યો એ લખી નાખવાનો 55 લ્યો તો પેલી વખત આવે છે નહીં 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 હા અહીંયા આવી ગયો એક લીટો કરો આવી ગયો બીજો લીટો કરો આવી ગયો ત્રીજો લીટો કરો આવ્યો ચોથો લીટો કરો આવ્યો હવે જયારે પાંચમો લીટો કરશો ત્યારે શું કરી નાખવાનું આડું કરી નાખવાનું પેલો બીજો ત્રીજો ચોથો અને આ એક થઈ ગયો પાંચમો તો કર્મચારીની સંખ્યા 5 આ રીતના તમારે કોષ્ટક તૈયાર કરવાનું છે મેં ઓલરેડી કોષ્ટક તૈયાર કરેલું છે તમે એક વખત જોઈ શકો છો હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 12 માં ક્વેશ્ચન નંબર 12 જે છે એ તમને શું કહેવા માંગે છે તો કે 5 વિદ્યાર્થીઓનું વજનની માહિતી કિલોગ્રામમાં નીચે પ્રમાણે તમને આપેલ છે અને સ્કેલમાં પણ તમને કીધેલું છે કે 1 સેમી બરાબર 5 કિલોગ્રામ પ્રમાણમાં લઈ માહિતીનો લંબ આલેખ તમારે તૈયાર કરવાનો છે તો આ રીતનું તમને વિદ્યાર્થીનું નામ આપેલું છે અને વજન યાને કે આવૃત્તિ આપેલી છે તો હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જોજો આ ગ્રાફ જે છે એ તમને થોડોક નહીં દેખાય એક મિનિટ ચલો આપણે કંઈક કરી દઈએ સેટિંગ ચલો વિદ્યાર્થી મિત્રો જુગાડ થઈ ગયો છે એટલે હવે તમને ગ્રાફ જે છે એ કમ્પ્લીટ દેખાય છે બરાબર આખે આખો ગ્રાફ તમને દેખાય છે તો હવે તમને વિદ્યાર્થીઓનું નામ આપેલું છે તો એક્સ એક્સિસ ઉપર તમારે શું લખી નાખવાનું વિદ્યાર્થીઓનું નામ શું આપેલું છે વિદ્યાર્થીનું નામ તમને અહીંયા ખબર છે શું આપેલું છે રમેશ સુરેશ મનેશ હરેશ અને દિનેશ તો તમારે હવે અહીં શું લખી નાખવાનું છે પાંચે પાંચ વિદ્યાર્થીઓનું શું લખી નાખવાનું નામ લખી નાખવાનું તમને વજન ખ્યાલ છે વજનનો ગેપ તમને સ્કેલ માપ આપેલું છે કેટલું લેવાનું 5 5 નું માપ લેવાનું છે તો અહીંયા જયારે સૌ પ્રથમ જે ઉગમ બિંદુ છે યાને કે 0 તો 5 5 નું માપ લઈશું એટલે શું થશે 5 10 15 20 25 30 35 40 45 55 60 65 અને 70 બરાબર તમે જોઈ શકો છો હવે તમારે શું કરવાનું છે તમને હવે તમને કીધું છે કે લંબ આલેખ દોરવાનો કીધો છે તો કે રમેશનું વજન જે છે રમેશનું વજન કેટલું છે 65 તો આજે આપણે લંબ આલેખ દોરીએ લંબ આલેખમાં હંમેશા પહોળાઈ કેવી હોય છે સમાન તો કે જ્યારે લંબ આલેખ આપણે દોરીએ ક્યાં લગીને જવાનો છે મેક્સિમમ 50 લગીને જવાનો છે બરાબર તો એવું લાગે તો તમે અહીંયા ડિઝાઇન પણ આમ કરીને આમ કરી શકો છો આજે આલેખ જે છે એ કોનો છે તો કે રમેશનું વજન કેટલું છે 65 કિલોગ્રામ વજન છે તો આવી રીતના તમે હરેક સ્તંભમાં ડિઝાઇન તમે કરી શકો બરાબર હવે સુરેશ લઈએ તો સુરેશનું વજન કેટલું છે 60 તો આપણે ક્યાં લગીને લઈ જવાનું આ ગ્રાફને 60 લગીને અહીંયા 60 છે તો અહીં 60 લગીને
પછી કેટલો કીધો 45, તો કે બીજો ગ્રાફ 45, ત્રીજો 40 અને બીજો છે 55. તો આ જે છેલ્લો છે એને ક્યાં લગીને લઈ જવાનું? 55 લગીને તમારે લઈ જવાનો રહેશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો કઈ રીતના ગ્રાફ દોરવો છે? બસ આ જ રીતના તમારે લંબ આલેખ દોરવાનો છે. તમે આમાં અલગ અલગ ડિઝાઇન પણ તમે કરી શકો છો. બરોબર, આ રીતની તમારે ડિઝાઇન કરવી હોય તો આમાં કરી શકો છો. આમાં તમે આમ કરીને આમ ડોટેડ કરી નાખશો તો પણ ચાલશે, અને આમાં થોડુંક આમ કર્લી કરી નાખશો તો પણ ચાલશે. બરાબર, હવે અલગ અલગ ડિઝાઇન તમે જોઈ લેજો એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 13 માં. પહેલા આપણે ક્વેશ્ચન નંબર 13 ની રકમ જોઈ લઈએ. શું કીધું છે? 5 વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાનની પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. હવે આ માહિતીનું દ્વિલંબ, તમને શું કીધું છે? દ્વિલંબ આલેખ તૈયાર કરો. અને તમને સ્કેલ માપ પણ તમને આપી દીધેલું છે કે 1 સેમી બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલું લેવાનું છે? 10 ગુણ તમારે લેવાના છે. તો કે જો વિદ્યાર્થીનું નામ તમને કેટલા 5 વિદ્યાર્થીની આપેલી છે, બીના, ગીતા, સીતા, રીમા અને નીલા. હવે એનું ગુણ આપેલા છે તમને, ગણિતમાં ગુણ 75 છે અને વિજ્ઞાનમાં ગુણ 85 છે, સેમ 60 80. તો એ રીતના તમને ગુણ આપેલા છે. અને હવે આપણે લંબ આલેખ એનો દોરીએ. તો સૌ પ્રથમ એક્સ અક્ષ ઉપર શું લખવાનું છે? જે કીધું હોય, યાની કે જેની માહિતી આપેલી છે એના નામ લખી નાખવાના. હવે એ માહિતી કેટલી છે એ ક્યાં લખવાનો? વિદ્યાર્થીના ગુણ, તો કે એ વાય એક્સિસ ઉપર લખી નાખવાનો. સૌ પ્રથમ તો આ 5 વિદ્યાર્થીનો છે એના નામ લખી નાખ્યા, બીના, ગીતા, સીતા, રીમા અને નીલા. હવે જોઈએ તો કે બીનાને જે છે એ પેલા ગણિતમાં આપણે લઈએ. ચલો, ગણિતમાં કેટલા ગુણ આવ્યા? 75 ગુણ. તો આજે આલેખ જે છે બીનાનો લંબ આલેખ ક્યાં જશે? અહીંયા. કેમ કે 70 અને 80 વચ્ચે શું આવશે? 85 75 આવશે. એટલે આજે આલેખ મેં દોર્યો, જો અહીં મેં થોડો ઘાટો દોરેલો છે, તો આજે ગણિતનો આલેખ દોરેલો છે. હવે એની ને એની બાજુમાં આપણે લઈએ વિજ્ઞાનનો આલેખ. તો કે વિજ્ઞાનમાં કેટલા આવ્યા છે? 85. તો આની આ જ લાઈનને ક્યાં લઈ જાવશું? 85. એટલે કે 80 અને 90 ની વચ્ચે કોણ આવશે? 85. તો કે આને આને જોઈન્ટ કરી દઉં અને અહીંયા એક લાઈન દોરી લો. ગણિતના ગુણને થોડુંક હું ઘાટું નામ ઘાટું કરી નાખીશ ડાર્ક, એટલે તમને વધારે ખ્યાલ આવશે. એટલે ઘાટું જે છે એ ગણિતનું ગુણ. એટલે જો મેં અહીંયા લખી દીધેલું છે ઓલરેડી, આવા ટાઈપની જે નિશાની છે એ શું છે? ગણિતના ગુણ દર્શાવે છે. અને ખાલી જે છે એ શું દર્શાવે છે? વિજ્ઞાનના ગુણ. તમને અહીંયા ન દેખાતું હોય તો હું ફરી વખત બોલું છું કે સ્કેલ માપ આપેલું છે 1 સેમી બરાબર 10 ગુણ. ઘાટું જે બોક્સ છે એને શું કીધું છે? ગણિતના ગુણ. અને ખાલી જે બોક્સ કીધું છે એને વિજ્ઞાનના ગુણ. ફરી વખત આપણે જે ગીતાના આપણે લખીએ તો ગીતાનું આપણે શું આપેલું છે? ગુણ કેટલા આપેલા છે? તો કે તમે જોઈ શકો છો 60 ગુણ આપેલા છે. તો પેલો નાનો આપણે ગ્રાફ દોરીએ તો આ ક્યાં લગીને જવાનો? 60 લગીને થઈ ગયું. હવે આને આપણે થોડુંક ઘાટું કરી નાખવાનું. આપણે ઘાટું કરી દીધું. હવે આપણે એની ને એની બાજુમાં આપણે વિજ્ઞાનો, કારણ કેમ કે એ બંનેના માર્ક્સ તમે છે ને આમાં કમ્પેર કરી શકો. જો સપોઝ હું એમ કહું કે બીનાના ગણિતમાં કેટલા આવેલા, તો તમને ખબર પડી જાય કે ગણિતનો ગ્રાફ ઘાટો છે, એટલા માટે ગણિતમાં કેટલા આવેલા? 75. અને વિજ્ઞાનમાં કેટલા આવી ગયા? એની ની બાજુમાં ગ્રાફ છે, એટલે તમને ડાયરેક્ટ મળી જાય કે બીનાના ગણિત અને વિજ્ઞાનમાં માર્ક્સ આ રીતના આવેલા છે. બરાબર, તો આ રીતના તમારે ગ્રાફ દોરવાનો છે. હજી એક તમને સમજાવી દઉં સીતા. તો કે ચલો, સીતાના ગુણ ગણિતમાં કેટલા છે? 40 ગુણ છે. તો આ ગ્રાફ ક્યાં લગીને જવાનો? 40 લગીને. એને ઘાટો કરી દો. બરાબર, કરી દીધો ઘાટો. હવે એની ને એની બાજુમાં આપણે કયો લેવો છે? વિજ્ઞાનનો. તો વિજ્ઞાનમાં કેટલા છે? 65. તો આને ક્યાં લગીને લંબાઈ જવાનું છે? 65 લગીને. 65 ક્યાં આવશે? 60 અને 70 ની વચ્ચે એક્ઝેક્ટ. તો અહીંયા જ આવશે. એટલે શું અહીં દર્શાવી દેવાનું? આમ કરીને આમ લીટી કરી નાખવાની અને આ ગ્રાફને આમ કરીને આમ નીચે તરફ દર્શાવી દેવાનો, નીચે. બરાબર, ચલો. તો એવી રીતના રીમા અને નીલાના તમારે ગ્રાફ દોરવાના છે. હવે એક પ્રવૃત્તિમાં ગ્રાફ આવેલો છે, મેં ઓલરેડી દોરી દીધેલો છે, એટલે હું તમને કહી દઉં. બાકી પ્રવૃત્તિ તમારે ઘરે જ કરવાની હોય છે. બરોબર, ચલો. પ્રવૃત્તિમાં પણ તમને એક ગ્રાફ તમને દોરવાનું કીધું છે. કયો ગ્રાફ? લંબ ગ્રાફ દોરવાનું કીધું છે. વર્ષ 2017 માં એક શહેરમાં જુદી જુદી કોલેજોના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી તમને નીચે પ્રમાણે છે. તો કે તબીબી, એન્જિનિયરિંગ, વિજ્ઞાન, વાણિજ્ય, વિનયન અને કાયદો. બરાબર, એમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે તબીબીમાં 280 છે, ઇજનેરીમાં 500 છે. એવી રીતના આ બધા તમને આપેલા છે. અને સ્કેલ માપ તમને આપેલું છે 1 સેમી બરાબર 50 વિદ્યાર્થીઓ. તો પહેલા પ્રથમ જે જે આપેલું છે, તબીબી, ઇજનેરી, વિજ્ઞાન, વાણિજ્ય, વિનયન અને કાયદો લખી નાખ્યો. હવે એમાં જોવાનું કે તબીબીમાં કેટલા છે? 280. તો આ ગ્રાફ ક્યાં જોવો જવાનો? 280 લખ્યો. બરાબર, તમને સ્કેલમાં 50 50 કીધું એટલે 500, 150, 200, 250, 350, 400, 550,
સોરી 450 અને 550 બરાબર, કેમ કે મેક્સિમમ તમને ખ્યાલ છે કે કેટલા લગીન જાય છે, 500 લગીન જાય છે, એટલે તમે 500 લગીન પણ લખી શકો અને આ ગ્રાફ તમારે આ રીતનો દોરવાનો થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમારી આ ચેનલ યાની કે મેથોલોજીમાં તમને 1-10 ધોરણની દરેક સ્વાપોથી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની સોલ્યુશન એકો એક વસ્તુ તમને મળી જશે અને સરળ રીતથી તમને શીખવાડવામાં આવશે, જેથી કરીને તમને સરળ લાગે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને શેર તમે જરૂર કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ સોલ્યુશન ઇઝીલીથી મળી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.